अटली हमें विश्राम छे ने आ तो आवी એટલે હવે મારે વિશ્રામ કરવો પણ બને છે પાલો ચાચા ઈના હવે આ રીતના બધા કોણ બોલે છે ને કોને કહે છે ત્યાં લખવાનું છે તમારા વર્ગ શિક્ષક તમને માટીમાંથી રમકડા બનાવવાનું કહ્યું છે તમે માટી લેવા કુંભાર પાસે જાઓ છો તમારા બંને વચ્ચે શું સંવાદ થાય છે તે કહેવાનું છે તો તમારે ત્યાં તમારી જાતના અહીંયા સંવાદ લખવાનો રહેશે કે તમે કુંભાર પાસે માટી લેવા જાઓ તો ત્યાંની સાથે શું વાત કરું છું એ લખવાનું છે હવે અલગ હોય તેની વસ્તુ એના પર રાઉન્ડ કરવાનું છે જો કીવી છે ફ્રૂટ સલાડ છે ડ્રેગન ફ્રૂટ છે અને સફરજન છે તો કીવી ડ્રેગન ફ્રૂટ અને સફરજન એ ફ્રૂટ છે પણ ફ્રૂટ સલાડ એ ફ્રૂટમાંથી બનાવેલો એક પ્રકારનો પાક છે તો ફ્રૂટ સલાડ ઉપર રાઉન્ડ કરવાનું રહેશે ત્યારબાદ કાર લેલુ જે પકડપાના તો ત્યાં આવશે લેલુ લેલા ઉપર રાઉન્ડ કરવાનું છે પછી માછલો લેલુ ઓળંબોને રાપી તો રાપી ઉપર રાઉન્ડ કરવાનું થશે ફ્રૂટ વાલા ગેરેજ વાલા માછલોને કડ્યો તો અહીંયા માછલો જે છે એના ઉપર રાઉન્ડ કરવાનું છે તો આ રીતના તમારે એ કરવાનું રહેશે પ્રિય મિત્ર આપેલા શબ્દમાં નીચેના શબ્દ ઉમેરી અને લખવાનું છે પત્ર પ્રિય મિત્ર તો તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે તું મજામાં હોઈશ તો પહેલા ખાલી જગ્યામાં લખવાનું મજામાં હું વેકેશનમાં અમદાવાદ આવીશ તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું અમદાવાદ આપણે કાંકરિયા જઈશું ત્યાં ખૂબ મજા કરીશું તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે આ રીતના જે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે હવે વ્યવસાયકારોના નામ શોધી અને ત્યાં લખવાના છે તો અહીંયા હવે આ તમારા વાલીની મદદથી તમારે કરવાનું છે કે કયો જે કારીગર છે એક જગ્યાએ બેસીને કામ કરે છે ફરી ફરીને કામ કરે છે અને એક જગ્યાએ બેસીને બંને જગ્યાએ કામ કરતા હોય એવા મતલબ જે કડિયો દરજી છે દરજીનું કામ શું હોય એક જગ્યાએ બેસીને કપડાં સીવે છે અને ફરી ફરીને તો કે ફેરિયાવાળો હોય તો એનું કામ શું છે શાકભાજી વાળો છે એ ફરી ફરી આખા બજારમાં જ્યાં ત્યાં ફરતા ફરતા એનું કામ કરે છે તો વચ્ચે ફરી ફરીને કામ કરે છે એમાં શાકભાજી વાળો આવે પછી એક જગ્યાએ બેસી અને અને ફરતા ફરતા બંને જગ્યાએ કામ કરતા હોય એવા કારીગરોના પણ નામ લખવાના છે તો આપણે ઉપર અહીંયા શોધવાના પછી સુથાર છે કડીઓ છે વાણન છે એ બધા ઉપર આમ રાઉન્ડ કરવાના જે એક જગ્યાએ બેસીને કામ કરતા હોય એના ઉપર અહીંયા લખવાના છે નામ પછી ફરી ફરીને જે કામ કરતા હોય એના નામ અહીંયા લખવાના છે અને એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને કામ કરતા હોય બંનેમાં આવતા હોય એવાના નામ આપણે અહીંયા લખવાના છે તો આ તમારે તમારી વાલીની મદદથી કરવાનું રહેશે હવે ત્યારબાદ છે પ્રવૃત્તિઓ સવાર પડીએ હું બગડે જાઉં ઘેટા બકરા લેતો જાઉં કહું હું કોણ તો કે ત્યાં છે પશુપાલક બીજું છે ડબ્બા ડબ્બીમાં ચીજો રાખું જોખી અપાત્રા જો રાખું કોણ તો કે વેપારી તો અહીંયા આવશે બીજામાં વેપારી ત્રીજું છે ટીપુ લોઢું કાઢું ધાર ગોદા તરડું કે તલવાર કહો કોણ લુહાર પછી ચોથું ઘેર ઘેર જઈને કાગળ આપું કોઈને કાટ કે કવર છાપું કોણ તો કે ટપાલી તો અહીંયા ચોથામાં આવશે ટપાલી મને ઓળખી મારું નામ કહો હું લાકડામાંથી વસ્તુઓ બનાવું છું હું રંધો ચલાવું છું હું ટેબલ કુર્સી બનાવું છું કોણ સુથારભાઈ હું ખેતર ખેડું છું અનાજ પકવું છું અને જગતનો તાર કહેવાઉં કોણ ખેડૂત હું કાપડ માપું છું આડું ઊભું કાપું છું અને પેન્ટ શર્ટ બનાવું છું કોણ કરે છે દરજી ચાકડો બનાવું છું માટલા બનાવું છું આ કામ કરે છે કુંભાર પછી નીચેના પ્રશ્નના મૌખિક ઉત્તર આપવાના છે જો ખેડૂત ખેતર ન ખાડે તો આપણને અનાજ ન મળે દરજી કપડા ન સીવે તો આપણને સીવેલા કપડા મળે નહીં સુથાર બારી બારીના ન બનાવે તો ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લી રહે જો વાળંદ આપણા વાળ ન કાપે તો આપણે ખરાબ લાગીએ અથવા વાળ વધતા જાય પશુપાલક ગાય ભેંસ ન ચરાવે તો કે પશુ રખડી પડે જો શિક્ષક આપણને ભણાવે નહીં તો આપણે બધા અભણ રહી જાય આવા પ્રશ્નના મૌખિક ઉત્તરો આપવાના છે તો આ બધું ધ્યાનપૂર્વક સમજી વિચારી અને આમાં ઉત્તરો તમારે સ્વાધ્યાયથી બુકની અંદર ઉતારવાનું રહેશે કેમ કે આના આધારે જ આપણે એક્ઝામ જે છે એનામાં આપણને પ્રશ્ન જવાબ પૂછાશે એટલા માટે સૌએ વ્યવસ્થિત આની તૈયારી કરવાની રહેશે તો ફરીવાર મળીશું થેન્ક યુ